તો રાજ્યભરમાં બેપોરજોઈ વાવાઝોડું છે, એનું સંકટ વર્તાવી રહ્યું છે, એની અસર અત્યારથી જોવા મળી ગઈ છે. મહા આફત મોટી માનહાનિ લઈને આવશે, જાનહાનિ લઈને આવશે. કેટલાક ગ્રાફિક્સ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે શું પરિસ્થિતિ રહેશે. બપોરે 12 વાગે એટલે કે લગભગ સવા કલાક બાદ શું પરિસ્થિતિ સર્જાશે. પવન 90 થી 110 કિલોમીટરની પ્રતિ કલાકે ફૂંકાશે. મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બપોરે 2 વાગ્યાનો સમય કે જ્યારે પવનની ગતિ છે 110 કિલોમીટરની રહેશે પ્રતિ કલાકની, અને અલગ અલગ વિસ્તારો છે જેમ કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર છે એ વધશે. એટલે જેમ જેમ કલાકો વીતી રહ્યા છે એમ પવનની ગતિ વધી રહી છે. સાંજે 4 કલાકનું જો અનુમાન લગાવીએ તો પવનની ગતિ છે 130 થી 145 કિલોમીટરની પ્રતિ કલાકની રહેશે. ઝડપી પવન સાથે અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, ખાસ કરીને સાંજે 6 વાગ્યાનો સમય કે જ્યારે પવનની ગતિ 140 કિલોમીટરની રહેશે. વાવાઝોડાની તીવ્ર અસરનો આ સમયગાળો કહી શકાય. સાંજે 6 વાગે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, ખાસ કરીને મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે કે 6 વાગ્યાની આસપાસ વાવાઝોડું છે પોતાના લેન્ડફોલ તરફ આગળ વધશે અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ સર્જાશે. અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે.